સુરતના 31ની ઉજવણીમાં દારૂની રેલમ છેલ કરવા બુટલેગરો સક્રિય થયા હતા કે સુરત પોલીસે તેઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું. સુરત પીસીબી પોલીસને અથવા પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડી બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. પીસીબી પોલીસે લીંબાયત પોલીસ મથકની હદમાં પર્વત ગામ સંતોષનગર ખાતે રહેતી મહિલા બુટલેગર સેવાવાલી સામુના ઘરના દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂનો 72,000થી વધુની કિંમતનો છઠ્ઠો ઝડપી પાડ્યો હતો. જ્યારે રુદરપુરા લાપસીવાડાની ચાલમાં ઇન્ડિયા બેગની પાસે રહેતા બુટલેગર નરેન્દ્ર ઉર્ફે અપુકાના ઘરે દરોડા પાડી ત્યાંથી 81,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો છઠ્ઠો ઝડપી પાડવામાં આવ્યો હતો. તટવા પોલીસે ન્યૂ ખ્વાચાદના રોડ પર રહેતી મહિલા બુટલેગર જયાબેન પારવાના ઘરે દરોડા પાડી ત્યાંથી 98,000થી વધુનો વિદેશી દારૂનો છઠ્ઠો કબજે કર્યો હતો. જ્યારે રુદરપુરા લાપસીવાલાની ચાલમાં મહિલા બુટલેગર પુષ્પાબેન રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી પોલીસે 25,000થી વધુનો વિદેશી દારૂનો છઠ્ઠો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.